નમસ્કાર બોલાયમાં આપનું સ્વાગત છે હું છું બરકતુલા ખત્રી કોસિન્દ્રા ગામના સ્વાતંત્ર્ય સેનાની ચંપકલાલ શાહ ઉર્ફે ચંપક મહાત્મા તેઓ મૃત્યુ પામ્યા છે નિધન થયું છે તેઓનું આજે સાંજે ત્રણ ને પચાસ મિનિટે નિરાટ આશ્રમ કોસિન્દ્રા ખાતે તેઓની આત્માએ દેહ ત્યાગ કર્યો છે તેઓના સંસ્મરણો કોશિંદ્રા સહિત છોટાઉદેપુર જિલ્લામાં છે છેલ્લા એક છોટાઉદે જિલ્લાના સ્વાતંત્ર્ય સેનાની હતા તેઓ પણ મૃત્યુ પામતા ખૂબ જ આઘાતની લાગણી પ્રસરી છે જે વિડીયો સ્ક્રીન પર દેખાય છે રેકોર્ડર છે આજે અમે આશ્રમની પણ મુલાકાત લીધી છે અને આશ્રમમાં એમના પુત્ર ટ્રસ્ટીઓની પુત્રી છે એમની પણ વાત કરી છે સમગ્ર મામલો આપણે સમક્ષ પ્રસ્તુત થશે પરંતુ જે એમને યાદો છે તેની વાત કરીએ સત્તાણું વર્ષના ચંપકલાલ શાહ ઉર્ફે ચંપક મહાત્મા આઝાદીની દેશની આઝાદીની લડતમાં પણ સક્રિય હતા કોશિન્દ્રા ગામના સ્વતંત્ર સેનાની વીસ ટગરની જેલમાં બંદીવાન પણ થયા હતા ચંપકલાલ યુવાનીમાં નાટકમાં મહાત્મા ગાંધીની ભૂમિકા ભજવતા હતા તેના લીધે લોકોએ એમનું નામ ચંપકલાલ મહાત્મા પાડી દીધું હતું છોટાઉદેપુર જિલ્લાના બોળેલ તાલુકાના કોશિન્દ્રા ગામના વૃદ્ધાશ્રમમાં રહેતા ચંપકલાલ શાહ દેશની આઝાદીની ચળવળમાં જોયા હતા ચળવળની એ લડતમાં ચંપકલાલ મહાત્મા વડોદરા પ્રજામંડળમાં જોડાયેલા અને એ વખતે તેઓ ગાંધીજી જે ટ્રેનમાં મુસાફરી કરતા હતા એના બીજા ડબ્બામાં તેઓ પણ મુસાફરી કરતા હતા આ દરમિયાન એમની અંગ્રેજોએ ધરપકડ કરી હતી એક અઠવાડિયા માટે વિસનગરની જેલમાં તેઓ બંદીવાન બનાવ્યા હતા તેઓએ તેઓને આગામના નિવાસીઓ ચંપકલાલ મહાત્માના નામથી એટલા માટે ઓળખે ઓળખતા હતા કે તેઓ જ્યારે યુવાન હતા ત્યારે નાટકમાં મહાત્મા ગાંધીની ભૂમિકા ભજવતા હતા તેઓ ગાંધીજીના સિદ્ધાંતોને જીવનભર ચુસ્તપણે માનનારા હતા હાલમાં જે ગુજરી ગયા તે વખતે ઉંમર સાત વર્ષની હતી છતાં તેઓ એમના સ્વતંત્રતાની લડાઈ વખતે જેવો જુસ્સો અંતિમ શ્વાસ સુધી તેમને જોવા મળ્યો હતો બે દિવસે તેઓ બીમાર હતા એમને ત્રણ દીકરા અને એક દીકરી એમ કુલ ચાર સંતાનો જેમાં એક દીકરો વિજયભાઈ શાહ ઉંમર વર્ષ બોતેર તેઓ તેમની સાથે અંતિમ શ્વાસ સુધી આશ્રમમાં રહ્યા હતા કોશેદરાણા વૃદ્ધાશ્રમમાં રહ્યા હતા અને તેમની સેવા કરતા હતા ત્યારે એમની દીકરી અમેરિકામાં અને એમના અન્ય બે સંતાનો જે દુનિયામાં હયાત નથી સ્વતંત્રતાના ચળવળકાર ચંપકલાલ મહાત્મા ગાંધી આશ્રમમાં રૂબરૂ મુલાકાત લેતા હતા તેમણે સ્વતંત્ર ચળવળના ઘણા સંસ્મરણો વાગોળ્યા વાગોળ્યા છે અને બહુ લાઈવ સમક્ષ પણ વર્ણ્યા હતા તેઓ વૃદ્ધાશ્રમને કારણે વૃદ્ધાવસ્થાને કારણે કારણે સાંભળી શકતા ન હતા છેલ્લે છેલ્લે જે એમણે અવાજ સાહિત્યની વાત કરીએ તેઓ લખીને સવાલ કરતા તો તેનો જવાબ આપતા હતા આજે તેઓ હયાત નથી પરંતુ તેમની તમામ જે મેમરીઝ છે યાદો છે તેને સૌ કોઈ યાદ કરે છે છેલ્લે છેલ્લે તેમણે પોતાના સંસ્મરણો વાગોળતા લાઈવ સમજ કહેલું કે પોતે જૂની મેટ્રિક પાસ હતા વિજયભાઈના સ્વર્ગ વધુ સ્વર્ગવાસી પુત્ર વધુ ગીતાબેન પણ મૃત્યુ પૂર્વે વસૈયત કરીને વ્યક્ત કરી હતી કે પોતાનું મકાન શુદ્ધાની ઓછા કરીને કોશિન્દ્રા ગામના લોકોના સહયોગથી વૃદ્ધાશ્રમની સ્થાપના કરવામાં આવે તે પ્રમાણે ગીતાબહેનના નામનું ટ્રસ્ટ રચી વૃદ્ધાશ્રમનું બનાવાયું છે એણે જ પોતાનું ઘર માની ચંપકલાલ મહાત્મા અને એના પુત્ર વિજય બંને ત્યાં જ નિવાસ કરતા હતા અંતિમ શ્વાસ એમણે ત્યાં છોડ્યો એમનો મૃતદેહ પણ ત્યાં આશ્રમમાં જ રહ્યો હતો ચંપકલાલ મહાત્માએ સતત પોતાને સ્વતંત્રતાની ચળવળમાં જોડનાર મજુભાઈ પટેલના છેવટ સુધી યાદ રાખતા હતા ચંપકલાલ મહાત્મા હોય આપણી વચ્ચે હાજર હયાત નથી પરંતુ આશ્રમની અમે મુલાકાત લીધી અને વાત કરી સમગ્ર દ્રશ્યો આપણે જોઈએ નમસ્કાર બોલાયમાં આપણું સ્વાગત છે હું છું બરકતુલા ખાતરી કોશિંદરાના ચંપકલાલ મહાત્મા ચંપકલાલ પુરુષોત્તમ દાસ શાહ જેઓ મહાત્માના નામે ગુલામણા નામે ઓળખાતા હતા તેઓ સ્વાતંત્ર્ય સેનાની હતા અને તેઓ ગાંધીજીના અંત્યવાસીમાં પણ એમનું નામ છે અને આપણે જે રીતે એમનો ભૂતકાળ પણ છે ભવ્ય ભૂતકાળ એનું આજે નિધન થયું છે અને તેઓ દેહ એમનો આત્મા દેહ ત્યાગી ગયો છે આપણે એ અંગેની વાત અત્યારે એમનો દેહ એમના અહીંયા આશ્રમ પર પડ્યો છે નિરાતાશ્રમ કયું આશ્રમ અને એવા આશ્રમનું પણ નિર્માણ એમણે જ કરેલું એનો પણ એક એ ઇતિહાસ છે એની પણ આપણે વાત કરીશું એમના સંત છે એમની સાથે આપણે એ પ્રસંગ બહુ દુઃખદાયક ઘડ્યો છે પરંતુ આપણે જે રીતે એમનું યોગદાન છે દુનિયા માટે આપણે જ્યારે આ સ્વતંત્રતા ભોગવી રહ્યા છે ને સ્વતંત્ર ભારતમાં જીવી રહ્યા છે તો આ સ્વતંત્ર સેનાની તરીકે એમની શું ભૂમિકા છે એની વાત કરીશું સાહેબ શું કહેશો જે પ્રકારે એમની પણ એક ભૂમિકા હતી અને દુનિયા આજે ઠંડુ સત્તાણું વર્ષ થયા એમની જિંદગીના અને તેઓ જ્યારે ગાંધીજી હયાત હતા તે સમયે એમની હાથે પણ રહ્યા હતા શું એમની યાદો છે કયા પ્રકારની એમની સ્વતંત્ર સેનાની તરીકે કામ કરી હતી જ્યારે દેશમાં આઝાદીની ચળવળ ચાલતી હતી ત્યારે એમાં એમણે ખૂબ ભાગ લીધેલો ત્યારે અહીંયા વડોદરા જિલ્લાના એમપી આપણે એમપી હતા હું નામ મનુભાઈ પટેલ એ એમના ખાસ જોડીદાર હતા અને એમની સાથે સ્વાતંત્ર્યતાની લડત એ લડતા હતા અને જ્યારે જ્યારે નાટકો ભોગવવાના થતા હતા ત્યારે ગાંધી મહાત્માનો રોલ ભજવતા હતા એના ઉપરથી એમને ચંપકલાલ મહાત્મા તરીકે બધા ઓળખતા હતા એમને અહીંયા એમને દુકાન પણ હતી દવાનો ખેડૂતો માટેનો ધંધો પણ એમને કરેલો છેલ્લે એમના સનના મિસિસ એક્સપાયર થઈ ગયા જે પ્રકાર આપણે એમના ભાઈ વિજયભાઈના ત્યારે એમના જે કંઈ નાણાં હતા એ બધા આ નિરાત આશ્રમમાં વાપરવાનું એ લોકોએ વિચાર્યું અને અહીંયા અમે એમના નામનો નિરાત આશ્રમ બાંધીને ચલાવતા હતા અને એમનું દેહસન અહીંયા જ થયું છે એટલે એમની જે ગાંધી બાપુની હાથેની જે એમનો યાદ છે સંભાળવું એ કયા પ્રકારે

મળી શકે લોકો એની ઉપર ખૂબ જાતે ધ્યાન આપતા હતા આપણે એમના દીકરી છે એમને પણ પૂછીશું બેન આ એમનું બહુ મોટું યોગદાન છે અને એમને જે તે આપણે સ્વતંત્રતા મળી છે તમને શું સંભાળવું છે યાદ હોય એમના વિશે એમને સ્વતંત્રતા મળી ત્યારે હું તો ઘણી નાની હતી એટલે મને તો બહુ ને પણ મારા મમ્મી અને ભાઈઓ તરફથી ખબ કે ગરીબો જે ભાર હોય એમની પાસે કશું હોય તેમને બહુ મદદ કરતા અને એમના હાથ પગ ભાગ્યા હોય લઈ શકે હાથ બેસાડવામાં એ બધી મદદ કરતા પછી ઉનાળો આવે ત્યારે અમે એમના માટે છાસ ને એવું બધું બનાવીને એ રીતે મદદ કરવામાં માંગતા હતા એમના આજે તેમનો દે હવે ભગવાન પાસે ગયા છે તો બસ એક જ પ્રાર્થના કે એમના આત્માને શાંતિ મળે અને એ જ તમે બધા જ બે પ્રાર્થના કરે એવી આશા અમેરિકા હા કેલિફોર્નિયા દીપિકા અચ્છા તમે અચ્છા અચ્છા બરાબર બરાબર આપણે સાહેબ એમના સન છે અહીંયા જ હાથે રહેતા હતા એમની દેખભાળ માટે શેખ એમના અંતિમ શ્વાસ સુધી એમની સંગાટ નિભાવ્યો છે એવો એમના પુત્ર છે જેષ્ઠ સન છે અને એમને અમે અગાઉ પણ જ્યારે ઇન્ટરવ્યુ લીધો પૂરી લાઈવ ઉપર ત્યારે પણ વાત કરી સાહેબ શું કહેશો જે પ્રકારે એમનું જીવન છે સત્તાણું વર્ષની જિંદગી આ દુનિયામાં આ ભૂમિ ઉપર એમણે વિતાવી અને જે એમનું પ્રોવાઈડ કરી છે એમની લાઈફમાં જે કિંમતી સમય છે જે ગાંધી બાપુના અંતેવાસી છે એમને જે વખતે સ્વતંત્રતાની ચળવળ એમનો શું એમનો રોલ હતો આપણા દર્શકોને શું શું સ્વતંત્રતાની જ્યારે ચળવળ ચાલતી હતી તે વખતે ગાંધી બાપુની સાથેની એમની શું એવી ભૂમિકા હતી જે આજે સંભાળનારું હા મારા બાપુજી એ ત્યાં જ્યારે હતા ત્યારથી ત્યાંથી એ બધું કરતા હતા અને ત્યાંથી ત્યાં એમની જોડે સાહેબ જોડે ગયો ત્યારે ત્યાર પછી તબિયત ને છેલ્લા છેલ્લા દિવસોમાં એ થઈ ગઈ રાધી બાપુ એ ટ્રેનમાં હતા આગલી ટ્રેનમાં એ હતા અને એ પાછળ બેઠા એવું મને કહેવા જયારે ઉભરો આવ્યો તો એ એ કયા પ્રકારનો મામલો ઉભો થયો તો તમને તો સંભાળવું હશે યાદ હશે હાથે બેસતા હશે વાત બિલકુલ નહીં યાદ નહીં તમને કઈ કીધું હોય હા જે જે રીતે સ્વતંત્રતાના એ સ્વતંત્ર સેનાની તરીકે ઓળખાય છે એમનું સંભાળું તો હશે તમે હા એટલે એમણે મારા બાપુજીએ ખૂબ જ વર્ષ વર્ષો સુધી તે વખતના સમયમાં અઠવાડિયુંમાં બે ત્રણ વાર એ કરે ત્યારે તે મહાત્મા ગાંધીનું એ કરતા હતા અને એને લીધે એમને મારા બાપાજીનું નામ ચંપકલાલ મહાત્મા કહે છે પણ એમને મહાત્માનો રોલ ભજવતો હા એટલે એ જ્યારે હોય ત્યારે આવું કરતા હતા અને ત્યાર પછીથી અહીંયા ખેતી કામ કરતા હતા ગામમાં અને એમાં તો ત્યાં પણ એ મારા બાપુજીને નામ એમના નામ પર જ ચાલતું હતું અને હજુ પણ હજુ પણ જો કોઈ પણ આવે અને એકદમ જો ન જાણતો હોય તો એને બાપુજીનું નામ દેવું પડે મારા ફાધરનું કે ભાઈ ચંપકલાલ કઈ છે ત્યારે એમને મળે ને તો હા ચંપકલાલ મહાત્મા એમની ઉંમર કેટલી હતી નાઇન્ટી સિક્સ રોલ હતી ભૂમિકા હતી એ અંગે બહુ ઓછા લોકોને ખબર છે કે તેઓ ગાંધી બાપુ જ્યારે એમની પણ ધરપકડ થઈ હતી અને એમણે પણ જેલવાસ ભોગ્યો છે લગભગ એક અઠવાડિયા જેટલો એ લોકો જેલમાં રહ્યા હતા અને જેલમાં રહ્યા હતા તેમની અમને વિગતવાર વાત કરી હતી અમે રૂબરૂ આશ્રમમાં અગાઉ છ મહિના પહેલાં પણ આવ્યા હતા પાંચ મહિના પહેલાં ઓગસ્ટ મહિનામાં બરાબર ને તે દરમિયાનમાં પણ એમણે પોતાની જે એમનો જે અનુભવો છે તેઓ મોડાથી બોલી શકતા ન હતા પરંતુ તેઓ કાગળ પેન લઈ અને બધી વાત લખી અને અમને જણાવી હતી કે કઈ રીતે તેઓ એ સંઘર્ષમાં ગાંધીજીની સાથે સંકળાયેલા હતા તેઓનું જે મંડળ હતું વડોદરાનું એક મંડળ હતું એ મંડળ સાથે જે સંકળાયેલા હતા અને મંડળ તરફથી તેઓ એ જ એમની ગાંધી બાપુની સાથે ચળવળમાં જે જોડાયા હતા તે દરમિયાન એમની ધરપકડ થઈ હતી તેની વિશિષ્ટ નોંધ લેવામાં આવી હતી આઝાદીની જે લડતની અંદરના લડવૈયાઓમાં એમનું પણ ચંપકલાલ મહાત્મા મહાત્માનું પણ નામ હતું અને હવે જ્યારે કોઈ ચળવળકાર આજે તો બહુ લાંબો સમય થઈ ગયો અને હયાત પણ દુનિયામાં બહુ રાજ હશે તો આજ સત્તાણું વર્ષના હતા તો આજે આપણે વાત કરી શકીએ કદાચ છોટા ઉદેપુર જિલ્લામાં બીજા કોઈ હયાત હોય કે નહીં કઈ શું કાકા તમારે ખબર છે કોઈ કોઈ સ્વતંત્ર સેનાની હયાત હવે કોઈ હયાત પણ નથી અહીંયા હા કોઈ કોઈ નથી 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 ના જાણતા લગભગ જ નથી કોઈ ત્યારે આ એક મહાત્મા હતા ચંપકલાલ મહાત્મા એવો હવે દુનિયામાં નથી આવું કોઈ આખું કોશિન્દ્રા હિપકે ચડેલું છે અને લોકો ગમગીન થયેલા છે કારણ કે એક આશ્રમ બનાવ્યું હતું એ આશ્રમ એમને બહુ બહુ હેતુ કે જે લોકો પરદેશમાં જતા રહે તો એમના સંત એમના જે વૃદ્ધ લોકો હોય એમના પરિવારજન તેઓની સાથે હૂફ રહે એક બહુ મોટો આશય હતો એમનો વૃદ્ધાશ્રમ જનરલી એટલા માટે હોય કે છોકરાઓ બહાર જતા રહે તો મા બાપ ક્યાં જાય પણ ખરેખર આ આશ્રમનો હેતુ જ આખો જુદો હતો એમનો હેતુ જુદો હતો એમની જે છોકરાની વહુ છે એની જે નિયત નિયત હતી એની જે અંતિમ ઈચ્છા હતી તે પ્રમાણે આશ્રમનો લાખો રૂપિયાનો ખર્ચ બનાવી અને એમનો સન છે અને જાતે મહાત્મા જાતે અહીંયા રહેતા હતા અને સારામાં સારું જમવાનું રહેવાની સગવડ વીઆઈપી સગવડ અહીંયા આપવામાં આવે છે અને તેઓની ઈચ્છા પ્રમાણે આશ્રમ આજે જેઓ હયાત નથી આજે તેમ છતાં પણ એમની એમની જે ઉપસ્થિતિ હતી તે સૌ કોઈને સારા છે અને એમ લાગે છે કે ચંપક મહાત્મા જાણે અત્યારે અમને બોલાવશે અને કંઈક રીતે એમને સન પણ છે સાથે આપણી સાથે ઊભેલા તેઓ પણ આપણે જ્યારે વાત કરીએ છીએ તો એમનું લાગે છે એવો અનુભવે છે કે ખરેખર ચંપકલાલ મહાત્મા હતા હયાત ત્યારે અહીં આમ લાગે કે એક વસ્તી ગીત વસ્તીને એક તમામ કર્મચારીઓ લોકો પણ એ દોડાદોડ જોવા મળતી ત્યારે એવો તંદ થોડા કલાક પહેલાં ત્રણને પચાસ મિનિટે એ સાંજે આજે સાંજે એમને આત્માએ દેહ ત્યાગ કર્યો છે ત્યારે સૌ કોઈ ગમગીન છે અને કોસિંધરામાં અત્યારે છ વાગે છ વાગે એમની અંતિમ યાત્રા પણ નીકળવાની છે ને કોસિંદરાના લોકો એકદમ ગમીન જોડા થેન્ક યુ જો આપણે બોલલા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાયકન જોડે દબાવશું